અને હવે શરૂ કરીએ રેન એક્સપ્રેસ। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે સારો વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। 8 અને 9 જુલાઈએ અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। વલસાડ અને નવસારીમાં થઈ શકે છે અતિ ભારે વરસાદ। દ્વારકા, જામનગર અને પોરબંદર તેમજ કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। तो वरसादी सिस्टम सक्रिय थता राज्य में वरसादी माहौल जाम्यो। गुजरात में सार्वत्रिक वरसादनी आगाही ने लई तंत्र सज्ज। आ वर्षे 30,20,616 हेक्टर खरीफ पाकनु वावेतर। वरसादनी आगाही ने लई एनडीआरएफ की 9 टीम और पोरबंदर में एसडीआरएफ की 1 टीम डिप्लॉय कराई। 206 जलाशयों में 1,87,629 एमसीएफटी पानी संग्रह। 10 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ। કોડીનારમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ, તો સૂત્રાપાડામાં 6 ઇંચ અને વેરાવળમાં 5 ઇંચ વરસાદ। ગીર સોમનાથ જિલ્લામાં આ ફાટ્યું। જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો। સૂત્રાપાડામાં 9 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, તો સૂત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો। મોડી રાતે 11 ઇંચ વરસાદ પડતા સૂત્રાપાડા, હાથાદેવ, વાડી વિસ્તારમાં ભરાયા પાણી। સૂત્રાપાડાથી ઉબરી ગામ તરફ જતો રસ્તો બંધ થયો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં આ ફાટ્યું। સૂત્રાપાડામાં 6 કલાકમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાત્રિના 2 થી સવારના 8 વાગ્યા સુધી પડ્યો વરસાદ। 6 કલાકમાં સૂત્રાપાડામાં 266 મિલીમીટર વરસાદ નોંધાયો, તો કોડીનારમાં રાત્રિના 2 થી સવારના 6 સુધી વરસાદ વરસ્યો। વેરાવળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। ન્યૂઝ 18ની ટીમ અસરગ્રસ્ત ગામો સુધી પહોંચી। પ્રશ્નાવડા, માલશ્રમમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા, તો સૂત્રાપાડામાં 11 ઇંચથી વરસાદી તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। સૂત્રાપાડાની ગાયત્રી સોસાયટીના દ્રશ્યો સામે આવ્યા। મેઘરાજા ઓળઘોળ થતા ચારે તરફ પાણી જ પાણી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। સૂત્રાપાડા તાલુકાના લાટી ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ। લાટી ગામે નારિયેળીના બગીચા, મગફળીનો પાક બધું જ પાણીમાં ગરકાવ। સાંબેલાધાર વરસાદ વરસતા જનજીવન ભારે પ્રભાવિત। ગીર સોમનાથના સૂત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું। બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ। વાવડી ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ મુશ્કેલીથી પસાર થઈ। સૂત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું। બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ। વાવડી ગામની ચારે તરફ ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા, દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને પણ હાલાકી। સરખેજ ગામના પ્રાથમિક શાળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતા ઘૂંટણસમાં પાણી ભરાયા, વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે મુશ્કેલી, રહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન। જૂનાગઢના ચોરવાડમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। જેસીબીથી રસ્તો તોડી વરસાદી પાણીનો કરાયો નિકાલ। વેરાવળમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। વેરાવળ બાયપાસના ગંભીરા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમાં પાણી। રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકો થયા પરેશાન, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ। ગીર સોમનાથના કોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 6.5 ઇંચ વરસાદથી કોડીનાર પાણી પાણી થયું, ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો। કોડીનારના મૂળ દ્વારકા ગામમાં નદીઓ વહી, ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। ગીર સોમનાથમાં કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ। સૂત્રાપાડામાં 11 ઇંચ વરસાદ બાદ ફરી વરસાદ શરૂ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। સૂત્રાપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પર ધસમસતો પ્રવાહ વહ્યો। રસ્તા પર પ્રચંડ પ્રવાહ સાથે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સૂત્રાપાડા તાલુકાના ધામેજ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ જળબંબાકાર, ચારે તરફ પાણી ભરાતા પૂર જેવી પરિસ્થિતિ પડી। લોકોના ઘરોમાં પાણી ભરાતા રહેવાસીઓને પડી હાલાકી। સૂત્રાપાડાનું મટાણા ગામ સંપર્ક વિહોણું બન્યું। ખેતરો બેટમાં ફેરવાયા, રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બંધ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી।
गीर सोमनाथ ना काजली गाम में भारे वरसाद ना कारणे अनेक जग्याए भराया पाणी। लोकोना घरों में पाणी घुसता स्थानिक लोकोनी वधी चिंता, घर वखरी बचावा लोकोनी मथामण। गीर सोमनाथ ना विसनवेल गाम में सतत वरसाद ना कारणे नदी नाळा छलकाया, गाम नी मेघल नदी में आव्या नवा नीर, खेतरो अने फळोना बगीचाओ में भराया पाणी। કોળીનારનું માલશ્રમ ગામ ધોધમાર વરસાદના કારણે થયું પાણી પાણી, ગામના મંદિરમાં ઘૂસી ગયા પાણી, ગામની શેરીઓમાં નદીની જેમ વહ્યા પાણી। ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ગામડાઓ બેટમાં ફેરવાયા, કોળીનારના મૂળ દ્વારકા ગામે નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યા, સરખડી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ। ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણસમા પાણી ભરાયા, શેરીઓમાં નદીઓ વહેતી થઈ, લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। વેરાવળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, અતિ ભારે વરસાદ પડતા અનેક ગામો પાણીથી તરબોળ। વેરાવળના ઓજીના ગંભીરા સોસાયટી પાણીમાં ગરકાવ થઈ, ઓજી વિસ્તારમાં અવરજવર બંધ। ગીર સોમનાથના સૂત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાયું, 10 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી, ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। વેરાવળ કોળીનાર હાઈવે પર વરસાદી પાણી ભરાયા, નદીના બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી, રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા મજબૂર, નેશનલ હાઈવે પર જ વરસાદી પાણી ભરાયા। ગીર સોમનાથના કોળીનારમાં 6.5 ઇંચ વરસાદ પડતા ખેતરોમાં ભરાયા પાણી, સૂત્રાપાડા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। ગીર સોમનાથમાં કોળીનાર નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યું, મોરળિયા પેઢાવાડા વચ્ચેનું ડાયવર્ઝન નદીમાં ફેરવાયું, સોમવતી નદીમાં પૂર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું। નવા પુલની કામગીરી હજુ પણ બાકી, બંને તરફનો વાહન વ્યવહાર થયો બંધ, નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી। સૂત્રાપાડા કોળીનારમાં 12 મેઘ ખાંગા થયા, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા, વાહનો પસાર ન થઈ શકતા હોવાથી લોકો ચાલીને જીવના જોખમે અવરજવર કરતા જોવા મળ્યા। સૂત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ ખડે પગે, એનડીઆરએફના જવાનોએ મોરચો સંભાળ્યો, દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સજ્જ। જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ, 6 ઇંચ વરસાદથી માંગરોળ પંથકમાં જળબંબાકાર, બહારકોટ વિસ્તારમાં મુખ્ય બજારમાં ભરાયા વરસાદી પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી, વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર। જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, માંગરોળના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। માંગરોળના બહારકોટ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી, આસપાસના પંથકમાં પણ ધોધમાર 6.5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ। તો માંગરોળના બજારોમાં ગોઠણડું પાણીથી વાહન ચાલકો પરેશાન, તો ગીર પંથકમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, તાલુકાના નદી નાળા અને વોકળાઓ પાણીથી છલકાયા। માંગરોળમાં ભારે વરસાદના પગલે જનજીવનને અસર, રસ્તા પર જળભરાવ થતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી, પગથિયા સુધી પાણી પહોંચી જતા દુકાનદારો ચિંતામાં મુકાયા। માંગરોળના આસપાસના વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા, પાણી ભરાઈ જતા ખેતરો તળાવમાં ફેરવાયા, વાવણી બાદ તોફાની વરસાદ પડતા ખેડૂતોને વાવેતર નિષ્ફળ જવાની ભીતિ। જૂનાગઢના અછિદ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા, ભારે વરસાદની વચ્ચે ગામમાં પાણી આવતા લોકોની ચિંતામાં થયો વધારો। જૂનાગઢના કડવાસણમાં ધોધમાર વરસાદ પડ્યો, ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ, ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા। માળિયાહાટીના જામવાડી ગામમાં અનરાધાર વરસાદ બાદ નદી નાળાઓ છલકાયા, ગામમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ। કેશોદના સુત્રેજમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા, ધોધમાર વરસાદ બાદ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, ગામમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી। જૂનાગઢના ચોરવાડમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા, વિસણવેલ ગામે વાડી વિસ્તારમાં મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળી ગયા, જો કે કોઈ જાનહાનિ નહીં, જ્યારે માંગરોળ અને માળિયાહાટીનામાં મેઘમહેર જોવા મળી। જૂનાગઢની મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માળિયાહાટીનામાં વરસેલા વરસાદથી નદીમાં આવ્યા નીર,
ઉપરવાસમાં સતત બે દિવસ વરસાદથી મેઘલ નદી બે કાંઠે। જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ। જૂનાગઢ બાયપાસ વિસ્તારમાં ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા વાહન ચાલકોને હાલાકી। જૂનાગઢનો વિલિંગડન ડેમ થયો ઓવરફ્લો। ઉપરવાસમાં વરસાદને કારણે વિલિંગડન ડેમમાં 10 ફૂટ પાણીની આવક। જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ। દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। રાવલ ગામના ખેતરો તળાવ બન્યા। ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા। ખેડૂતો ખેતરમાં હોળી લઈને જવા મજબૂર બન્યા। ખેતરોમાં પાણી હોવાથી ખેડૂતો હોળી સાથે નીકળ્યા। રાવલ વિસ્તારમાં મગફળીના પાકને નુકસાનની ભીતિ। દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ। ખંભાળિયાના 2 અને 12માં કોઝવે પરથી પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો। સ્થાનિક સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યું। સદનસીબે જાનહાનિ ટળી। કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી। ટોલ ફ્રી 1077 નંબર જાહેર કરાયો। જરૂર પડે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી। કલ્યાણપુર પંથકમાં અવિરત વરસાદના પગલે રાવલ સૂર્યાવદર અને ભાડથર સૂર્યાવદરને જોડતો રસ્તો બંધ થયો। સાની નદીમાં પૂર આવવાને કારણે મુખ્ય માર્ગ બંધ થતાં લોકોને હાલાકી। કાલાવડથી બારા તરફ જતા માર્ગ પર પુલ પર પાણી ફરી વળ્યા। લોકો જીવના જોખમે દોરડાથી પુલ પાર કરતા નજરે પડ્યા। ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ। સૂર્યાવદર રાવલ ગામમાં વાવણી કરેલા ખેતરો બેટમાં ફેરવાયા। શાકભાજીનો પાક પાણીમાં ડૂબ્યો। પોરબંદરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના રાણાવાવ કુતિયાણા તાલુકામાં વધુ વરસાદ પડ્યો। ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પોરબંદર નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ કામગીરી દરમિયાન રાહદારી 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો। પાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે લોકોમાં રોષ। પોરબંદરના રાણીબાગમાં વરસાદ સમય દુર્ઘટના। રોડ પરના 7 ફૂટ ઊંડા ખાડામાં રાહદારી ખાબક્યો। સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની ચાલી રહી હતી કામગીરી। ખાડામાં પડતા રાહદારીએ બૂમાબૂમ કરી। લોકોએ દોડીને તાત્કાલિક રાહદારીને બહાર કાઢ્યો। લોકોની સમય સૂચકતાથી રાહદારીનો થયો બચાવ। ચાલુ વરસાદે પાલિકાની ડ્રેનેજ કામગીરીથી લોકોમાં રોષ। ભારે વરસાદને કારણે રાણીબાગ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા। પોરબંદરના ઘેડ પંથકમાં સારો વરસાદ નોંધાયો। માધવપુર સહિતના ગામોમાં બપોર સુધીમાં ખાબક્યો 3 ઇંચથી વધુ વરસાદ। માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। રસ્તા પર પાણીમાં ગરકાવ થયા। વરસાદી માહોલની વચ્ચે પોરબંદરના દરિયામાં ભારે કરંટ। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે વીરડી પ્લોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ગંદકીમાં રહેવા મજબૂર। કચ્છના કોટડી મહાદેવપુરીમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર। રસ્તા પર નદી વહેતી હોય તેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો। ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। માંડવીમાં પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયા 2 યુવક। મોટા ભાદિયા ગુંદિયાલીને જોડતા માર્ગ પર ઘટના। કલાકોની જહેમત બાદ સ્થાનિકોને બચાવ્યા। 4 વર્ષથી પુલ તૂટી જતા લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર। કચ્છના માંડવીમાં ભૂવામાં ટ્રેક્ટર ખાબક્યું। ગટર લાઇનમાં ભૂવો પડતા પાણીનું ટેન્કર ફસાયું। ભારે વરસાદના કારણે લોકોને હાલાકી। કચ્છના અબડાસામાં બંગલાય તળાવ છલકાયું। ચાવલું વર્ષે કચ્છમાં પ્રથમ તળાવ છલકાયું। વાજતે ગાજતે ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ તળાવ વધાવ્યું। વરસાદથી અનેક ડેમો તળાવોમાં નવા નીર આવ્યા। માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધસમસતા પ્રવાહની વચ્ચે જીવના જોખમે પસાર થતા યુવકો ફસાયા। બાઇક સાથે ફસાયેલા યુવકોને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા. રાજકોટ જેતપુર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ। જેતપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત 5મા દિવસે વરસાદ। ગોંડલ શહેરમાં ફરી મેઘરાજાએ પધરામણી કરી। શહેરના મહાદેવવાડી, રાધાકૃષ્ણનગર, ભવનાથ વિસ્તાર, કૈલાશબાગ, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું।
राजकोटना पीठड़िया में 3 कलाक में 3 इंच वरसाद वरस्यो। अंधराधार वरसाद बाद घूंटणसमा पानी भराता लोकोने अवरजवर में पड़ी हालाकी। जामनगरना गढ़का गाम में भारे वरसाद बाद चारे तरफ पानी भरायु। गढ़का गाम बेट में फेरवायु। खेतरो पानी थी तरबोड़ थया। सुरेन्द्रनगर में ध्रांगध्रा ग्राम्य विस्तार कोंढ गामे वरसाद अचानक वातावरण में पलटो आता वरसाद। सारो वरसाद होवाथी खेडूतों में खुशी। बोटादना भाडला में भारे वरसाद नोंधायो। स्थानिक नदी में आव्यु पूर। नदी बे कांठे वहती थता कोजवे पर पानी फरी वळ्या। कोजवे नी बन्ने तरफ वाहनों नी लागी कतार। मोरबी जिला में वरसादी माहौल। मोरबी माड़िया टंकारा सहित विस्तारों में धीमी धारे वरसाद। वावणी बाद वरसाद खेडूतों पाक माटे काचा सोना सामान। मोरबी में फरी वरसादी माहौल छवायो। मोरबी शहर तेमज आसपास विस्तार में वरसाद पड़ो। रस्ताओं पर पानी भराया। लोगों ने गर्मी थी राहत मिली। तो मोरबी में भारे वरसाद पड़ता रोड पर पानी भराया। शहर विविध विस्तारों में भराया पानी। राहदारी और वाहन चालकों थया परेशान। हळवद शहर में फरी वरसाद की धमाकेदार एंट्री। वरसता वरसाद की वच्चे शहर रोड रस्ताओं पर पानी भराया। हळवद में 2 इंच वरसाद नोंधायो। नीचाणवाड़ा विस्तारों में भराया वरसादी पानी। हिम्मतनगर महावीरनगर विस्तार में आवेला अंडरब्रिज में पानी भराता वाहन चालकों थया परेशान। पानी भराता वाहन व्यवहार ने असर। पानी ना निकाल माटे कोई व्यवस्था न थता पालिका की कामगिरी पर सवाल। हिम्मतनगर में पसार थता नेशनल हाईवे नंबर 8 की मंद गति की कामगिरी ने लई लोग परेशान। वरसादी पानी भराता लागी वाहनों की लांबी कतारों। बाइक चालक पानी में गरकाव थता पहुंची जाओ। हिम्मतनगर भालेश्वर कोजवे पर जोखमी सवारी युवक ने भारे पड़ी। पानी प्रवाह में युवक बाइक साथ नीचे पटकायो। स्थानिकों तात्कालिक दौड़ी युवक ने बचा लीधो। बाइक सहित युवक नो आबाद बचाव। साबरकांठा हिम्मतनगर में 4.25 इंच वरसाद पड़ता नवरेज में भराया पानी। महावीरनगर में पानी भराता वाहन चालकों परेशान। हिम्मतनगर में सतत वरसाद थी जांबुड़ी थी कुंभ जतो कोजवे धोवायो। हाथमती नदी में नवा नीर आया। ताजेतर में बनेलो कोजवे एक बाजू थी बेसी जता वाहन व्यवहार अटवायो। हिम्मतनगर की हाथमती नदी में आया नवा नीर। ग्राम्य पंथक में भारे वरसाद थी नदी में नवा नीर। हाथमती नदी बे कांठे वहती थी। ग्राम्य पंथक में भारे वरसाद थी हाथमती नदी में आया नवा नीर। हाथमती जलाशय में 300 क्यूसेक पानी की आवक। हमणाव नदी में 200 क्यूसेक पानी की आवक। भोलेश्वर में अवरजवर बंद कराई। हिम्मतनगर में भारे वरसाद ने कारण नीचाणवाड़ा विस्तारों में भराया पानी। मोतीपुरा सर्कल पास बाइक फसायु तो खाड़ा में बाइक फसाता सामान अने बाइक ने नुकसान। भारे जहमत बाद बाइक बाहर कढ़ायो। हिम्मतनगर में भारे वरसाद ना कारण नीचाणवाड़ा विस्तारों में भराया पानी। मोतीपुरा सर्कल पास पानी भराता बाइक चालक खाड़ा में गरकाव थयो। बाइक अने सामान ने नुकसान। साबरकांठा राधीवाड़ चाड़ा मेत्राल गुंदेल पादरड़ी सहित गामडाओं में वरसाद। खेड़ब्रह्मा विस्तार में वरसादी माहौल। खेडूतों में खुशी नो माहौल। पाक ने मळ्यु जीवनदान। हिम्मतनगर सहित अन्य विस्तारों में धोधमार वरसाद पड़ता खेतरों में पानी भराया। वावणी बाद वरसाद पड़ता खेडूतों पाक ने मळ्यु जीवनदान। बनासकांठा दाता में भारे वरसाद बाद केटलाक काचा मकानों ने नुकसान। अंतरियाल गामों काचा मकानों ने नुकसान थयु। मकानों की दीवाल धोवाई छापरा उड़ा। अंबाजी दाता मार्ग पर भेखर धराशायी थी। बनासकांठा में वीजी कड़ाका साथ वरसाद। धानेरा दियोदर कांकरेज पालनपुर में वरसाद। डीसा दांतीवाड़ा थराद और भाभर में वरसाद। मोड़ी रात्र वीजी कड़ाका साथ वरसाद। 24 कलाक में बनासकांठा में सार्वत्रिक वरसाद। बनासकांठा दाता में वरसादी माहौल। सतत बीजा दिवसे वरसादी माहौल थी खेडूतों ने लोगों में खुशी नो माहौल। तो बीजी बाजू सिविल हॉस्पिटल में भराया पानी। बनासकांठा मोरवाड़ा में भारे वरसाद वरसता रस्ताओं नदी में फेरवाया। मेघमहर बाद चारे तरफ ठेर ठेर पानी भराया। अंबाजी दाता सामूहिक आरोग्य केन्द्र जवाना मार्ग पर भरायु पानी। वरसाद कारण सिविल आग कादव कीचड़ जवा मळ्यो। लोगों में रोगचाड़ो फैलावा भय। आरोग्य केन्द्र में स्वास्थ्य जोखम। पालनपुर में भारे पवन साथ वरसाद कारण कोजवे थी हाईवे जता मार्ग पर विषपोल धराशायी। चालू रस्ते विषपोल तूटी पड़ता वाहन चालकों ने हालाकी।
વીજતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી। तो आता वरसाद ने लेने अत्यार सुधी तमाम खास समाचार वधु समाचार विस्तार थी जोवा माटे आप जोता रहो न्यूज 18 गुजराती। जामनगर अनेक विस्तारों में वरसाद, रणजीत सागर रोड पर सोसायटीओ में पानी भराया, नीचाणवाड़ा विस्तारों में पानी भराता लोगों ने हालाकी। गुजरात में 5 दिवस भारे थी अति भारे वरसाद की आगाही, 8 जुलाई भारे थी अति भारे वरसाद रहेशे। दक्षिण गुजरात में भारे वरसाद की आगाही, माछीमारों ने अलर्ट कराया। वेस्ट बंगाल में बनेली लो प्रेशर सिस्टम एमपी थी गुजरात सुधी आवानी संभावना, अमदावाद में मध्यम वरसाद पड़वानी शक्यता, गुजरात में 34% वरसाद की घट। राज्य में मुशळधार वरसाद की हवा में निष्णात अंबालाल पटेल की आगाही, 15 जुलाई सुधी में अनेक विस्तारों थशे जड़बंबाकार, 7 जुलाई सुधी में अमदावाद और मध्य गुजरात में थशे वरसाद। बंगाल की खाड़ी की सिस्टम सक्रिय थता वरसाद पड़वानी आगाही, वरसाद से वंचित विस्तारों में थशे मेघमहर, 15 से 15 जुलाई दरमियान थशे वरसाद, 5 दिवस राज्यभर में थशे मेघमहर। 12 कलाक में राज्य में 109 तालुका में वरसाद, 26 तालुका में 1 से 6 इंच वरसाद, द्वारका कल्याणपुर में 6 इंच वरसाद, राणावाव में 4, जूनागढ़ में कुतियाणा में 3.75 इंच वरसाद। 5 दिवस तोफानी रही शके छे दरियो, 60 किलोमीटर की झड़प थी फूंकाई शके छे पवन, सौराष्ट्र दरिया में उछली शके छे ऊंचा मोजा, केटलीक जग्याए 15 फूट ऊंचा मोजा उछड़वानी संभावना, माछीमारों ने दरियो न खेड़वा चेतवणी। राजकोट में सतत 2 दिवस वरसादी माहौल, रेसकोर्स रिंग रोड, याज्ञिक रोड, गोंडल रोड और ढेबर रोड सहित शहर विविध विस्तारों में वरसाद, आसपास ग्राम्य विस्तारों में धोधमार वरसाद। राजकोट में भारे वरसाद बाद रस्ताओं पर जलबंबाकार की स्थिति सर्जाई, रस्ताओं पर नदियों वहती थी, भारे वरसाद और पानी ना कारण लोगों ना हाल बेहाल। तो वरसादे धमाकेदार बैटिंग करता माधा पर चौकड़ी पासे भराया पानी, रस्ता पर जड़बंबाकार ना कारणे वाहन चालकों मुश्किली में मुकाया। तो माधा पर चौकड़ी विस्तार में पानी भराता वाहन चालकों अटवाया, पानी में वाहनों बंद पड़ी जता लोगों वाहनों ने धक्को मारी रस्तों पार करता नजरे पड़ा। दर वर्षे पानी भरावानी समस्या ने लई लोगों में भारे रोष। भारे वरसाद कारण राजकोट विविध विस्तारों में भराया पानी, अयोध्या चौक विस्तार में पानी भराया, रस्ताओं पर नदियों वहती हो माहौल। राजकोट में 1.5 कलाक में 2.5 इंच वरसाद वरसता ठेर ठेर पानी भराया, शहरभर वोकड़ा में पूर जेवी परिस्थिति निर्माण थयु, शहर रस्ता थया पानी पानी। राजकोट मवड़ी ब्रिज नीचे भराया पानी, मवड़ी चौकड़ी पास आ ब्रिज नीचे गौठण सवा पानी भराया, तो 150 फूट रिंग रोड पर पानी भराता वाहन चालकों फसाया। राजकोट गोंडल तालुका भरूड़ी गाम में धोधमार वरसाद, ग्राम्य विस्तार रस्ताओं पर भराया पानी, भरूड़ी गामना मुख्य मार्गों पर नदियों वहती थी। तो जामनगर में वरसाद दी धमाकेदार एंट्री, बपोर बाद शहर में धोधमार वरसाद, गाजवीज साथ वरसाद पड़ता रस्ताओ थया पानी पानी। जूनागढ़ शहर और तालुका में 3.25 इंच वरसाद, मेंदरड़ा में 2.75 इंच वरसाद, जारे के वंथली में 2 इंच वरसाद खाबको, नीचाणवाड़ा विस्तारों में भराया पानी। जूनागढ़ जिला में सार्वत्रिक वरसाद, बांगरोड माड़ियाहाटी में धोधमार वरसाद, माड़ियाहाटी बजार में पानी भराया, वाहन चालकों तेमज राहदारियों ने मुश्किली। जूनागढ़ में मेघराजा की धमाकेदार बैटिंग, जिला में वहली सवार थी ज वरसादी माहौल, गिरनार पर्वत पर वरसाद कारण पगथिया पर पानी ना धोध वहां, गिरनार नयनरम्य दृश्य सर्जाया। जूनागढ़ गिरनार पर्वत पर अनराधार वरसाद, गिरनार पर्वत पर 6 इंच वरसाद खाबको, डूंगर में झरणा वहता थया। गिरनार और दातार पर्वत पर आह्लादक माहौल, भारे वरसाद से दामोदर कुंड में आयु पूर, सोनरख नदी में आया नवा नीर। जूनागढ़ वंथली तालुका में मेघराजाए करी तोफानी बैटिंग, थाणा पीपड़ी गाम में आव फाटी होती स्थिति, अनराधार अंदाजे 6 इंच वरसाद खाबकता गाम में जड़बंबाकार। तो भारे वरसाद कारण रहनाक मकानों में पानी घुसया, थाणा पीपड़ी गामना तमाम रस्ताओं में 2 से 4 फूट सुधी पानी भराई गया, रस्ताओ नदी बनया हो दृश्य सामे आया। द्वारका में लांबा समय बाद पड़ो धोधमार वरसाद, वातावरण में पलटा बाद तेज पवन साथ वरसाद पड़ता शहर मार्गों पर पानी भराया। द्वारका में 2 कलाक में 2.5 इंच वरसाद वरसता शहर अनेक विस्तारों में भराया पानी, कल्याणपुर भाटिया बाजारों में पानी फरी वड़ा, तो खंभाड़िया केशो, मांझा, भाड़थर चेकडेम छलकाया।
द्वारका जिल्लामां वरसादे मचाव्यो कहर। धोधमार वरसादने पगले खंभाड़ियाथी द्वारका तरफ रस्ताओ परना खेतरो पाणीथी भराया, खेतरो थया तळाव समान। तो द्वारकामां भारे वरसादथी खेडूतो परेशान बन्या। धोधमार वरसादनी वच्चे पाकने नुकसानीनी शक्यताओ। भारे वरसादे खेडूतोनी चिंतामां वधारो कर्यो। खंभाड़ियामां सतत वरसादथी नदीनाळा छलकाया। भारे वरसादथी खेतरो पण पाणीमां तरबोळ थया। द्वारकाना खंभाड़िया में भारे वरसाद कारण पूर जेवी स्थिति सर्जाई। मेघराजाए धमाकेदार बैटिंग करता गामनी शेरीओ में नदियों वही, रस्ता पाणी में थया गरका। धोधमार वरसाद कारण खंभाड़िया बजारों में घूंटण समा पाणी भराया। रस्ता पर जोवा मळ्यो पाणी नो धसमसतो प्रवाह। नदियों में आया नवा नीर। भारे वरसाद कारण राहदारी और वाहन चालकों मुकाया मुश्किल में। खंभाड़िया तालुकाना पीपरिया गामे धोधमार वरसाद। भारे वरसादना पगले मुख्य रस्ताओ पर पाणी पाणी, मार्गो पर धसमसता पाणीनो प्रवाह वह्यो। द्वारकामां अविरत वरसाद। खंभाड़िया जामनगर हाईवे पर लालपुर चौकड़ी पासे पाणी भराता वाहन चालकों मुश्किलीमां मुकाया। तंत्रए योग्य कार्यवाही न करता शहरीजनों परेशान। आसपासनी दुकानोमां पाणी भराया। छेल्ला 24 कलाकमां खंभाड़ियामां 5 इंच वरसाद खाबक्यो। वरसादना पगले ठेक ठेकाणे पाणी भरावाना दृश्यो सामे आव्या।